કેમ છો મિત્રો, હું છું કલ્પના પરમાર. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં દહીં તિખારી, જેને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે. આ દહીં તમે રોટલા સાથે, રોટલી સાથે, પરાઠા સાથે અથવા તો ખીચડી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઝટપટથી બની જાય છે. તો ચાલો બનાવી લઈએ કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તિખારી. દહીં તિખારી બનાવવા માટે મેં અહીં 2 કપ દહીં લઈ લીધું છે. દહીં બહુ મોડું નહીં અને બહુ ખાટું નહીં અને એકદમ બજાર જેવું ખાટું હોવું જોઈએ. મેં ઘરનું બનાવેલું દહીં લીધું છે. દહીંને આપણે ચમચીથી આ રીતે થોડું ફેટી લઈશું અને સરસ એકદમ સ્મૂથ કરી લઈશું. દહીં જો બહુ ખાટું હોય તો પછી તિખારી ખાવાની મજા નથી આવતી, એટલે દહીં બહુ ખાટું ના હોવું જોઈએ, મોડું હોવું જોઈએ. જુઓ મિત્રો, આપણું દહીં સરસ ફેટાઈ ગયું છે. આપણે હવે એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીં ખલખાયણી લઈ લીધી છે અને 8 થી 10 લસણની કળી લીધી છે. તમે જો લસણ વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. અને 1 નાની ચમચી આપણે લાલ મરચાંની પેસ્ટ નાખીશું. તીખું લાલ મરચું લીધું છે મેં, એ નાખીશું અને ચટણીને આપણે વાટી લઈશું. આ સ્ટેજ પર તમે લીલું લસણ પણ નાખી શકો છો, એની ફ્લેવર અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અને મરચાંને અને લસણને આપણે ચટણીની જેમ સરસ પીસી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો. જુઓ મિત્રો, આપણી લસણની ચટણી સરસ પીસાઈ ગઈ છે, એકદમ દરદરી મેં સરસ પીસી લીધી છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. જો તમારી પાસે તૈયાર માર્કેટની લસણની ચટણી હોય તો તમે એ પણ નાખી શકો છો. હવે આપણે દહીંનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક નાની પેન મૂકી લીધી છે. પેન ગરમ થાય એટલે એમાં 1 મોટી ચમચી તેલ નાખીશું. દહીં તિખારીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પરંતુ મેં ઓછું લીધું છે. તમને જો વધારે પસંદ હોય તો તમે વધારી શકો છો. હવે એમાં આપણે 1/2 નાની ચમચી જીરું નાખીશું, 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને વઘારને બરાબર સાંતળી લઈશું. જ્યાં સુધી જીરું બરાબર તતડી જાય ત્યાં સુધી આપણે વઘારને સાંતળી લેવાનો છે. જુઓ મિત્રો, આપણો વઘાર સરસ સતળાઈ ગયો છે. હવે એમાં 2 મોટી ચમચી મેં અહીં ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને ડુંગળી નાખી અને મિક્સ કરીને ડુંગળી થોડીક રતાસ પડતી એટલે ગુલાબી થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે. ડુંગળી નાખવાથી દહીંમાં થોડી મીઠાશ આવી જાય છે, કારણ કે ડુંગળી થોડી સતળાઈ છે તો એમાં મીઠાશ આવી જાય છે, એટલે આપણા દહીંમાં પણ એ ડુંગળીની મીઠાશ આવી જાય છે. જુઓ મિત્રો, આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. હવે એમાં આપણે મેં અહીં 1 ચમચી લીલી ડુંગળી પણ લીધી છે. તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. અને એને પણ આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું. જુઓ મિત્રો, આપણી ડુંગળી મેં મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા સાંતળી લીધી છે, સરસ ગુલાબી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે મસાલા કરી લઈએ. મસાલામાં મેં સૌથી પહેલાં અહીં 1/2 નાની ચમચી હળદર નાખીશું. હળદર નાખવાથી આપણો દહીં તિખારીનો કલર સરસ આવે છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણી પીસેલી લસણ અને મરચાંની પેસ્ટ નાખીશું, એટલે કે ચટણી નાખીશું અને એને પણ આપણે સતત હલાવતા 1 મિનિટ માટે સાંતળી લઈશું. લસણની ચટણીને તેલમાં સાંતળવું ખૂબ જ જરૂરી છે, નહીં તો લસણ કાચાનો ટેસ્ટ આવશે. એટલે આપણે એને 1 મિનિટ સુધી સતત હલાવતા સાંતળી લેવાનું છે. તમે જોઈ શકો છો હવે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને લસણ સરસ શેકાઈ ગયું છે. હવે મેં અહીં 2 લીલા મરચાં મોટા ટુકડામાં સમારી લીધા છે, એ નાખીશું અને એને પણ આપણે 1/2 મિનિટ માટે સાંતળી લઈશું. જુઓ મિત્રો, સતત હલાવતા લસણની ચટણી અને લીલા મરચાં સરસ સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મીઠાને પણ મસાલામાં સરસ મિક્સ કરી દઈશું. જુઓ મિત્રો, દહીંમાં નાખવાનો આપણો એકદમ ચટપટો તીખો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને આપણે ટેબલ પર લઈ લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. અને ત્યારબાદ આપણે એમાં આપણે તૈયાર રાખેલું દહીં ઉમેરીશું. દહીં ઉમેરીને ત્યારબાદ આપણે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મિક્સ કર્યા પછી દહીંનો કલર એકદમ સરસ આવી ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ચટપટું આપણું દહીં તૈયાર થઈ ગયું છે.
तो मित्रों तैयार छे लसणना फ्लेवर थी भरपूर एकदम चटपटू दही तिखारी, एकदम काठियावाड़ी स्टाइल बनाव्यू छे, एने आपणे सर्व करी लईशुं। आने वघारेलू दही पण कहेवामां आवे छे। तमे काठियावाड़मां कोई पण रेस्टोरंटमां जाओ तो तमने दही तिखारी मळी जाय छे, जेने तमे भाखरी साथे, रोटला साथे के ईवन तमे खीचड़ी साथे पण खाई शको छो, खूब ज टेस्टी लागे छे। सर्विंग बॉल में दही तिखारी ने सर्व कर्या बाद एने आपणे लीला धाणा थी गार्निश करीने सर्व करीशुं। तो मित्रों बन्यू छे ने एकदम काठियावाड़ी स्टाइल दही तिखारी, जोईने ज खावानुं मन थई जाय एवुं। तो तमने मारी आ रेसिपी पसंद आवी होय तो चोक्कसथी ट्राई करजो, मारी चेनल ने सब्सक्राइब करजो। फरीथी मळीशुं आवी नवी रेसिपी साथे। थैंक यू वेरी मच।